હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો આજે આપણે ડાઇસ ચેપ્ટરનો પાર્ટ નંબર 2 જોવાના છીએ. આપણે ક્લોઝ ડાઇસથી શરૂઆત કરી લેતી, તો આપણે ક્લોઝ ડાઇસનો આજે પાર્ટ નંબર 2 જોવાના છીએ. તો આપણે આગળના એક વિડીયોમાં ઓલરેડી ટાઈપ નંબર 1 થી ડિસ્કસ કરી ગયા હતા. ટાઈપ નંબર 1માં આપણે જોયું હતું કે જ્યારે પાસાની એક સ્થિતિ આપેલી હોય ત્યારે આપણે કઈ રીતે સામેની બાજુ ફાઇન કરતા હોઈએ છીએ. આપણે પાસાના કોઈ પણ ક્વેશ્ચનમાં સામેની બાજુ જ પૂછે છે, તો આપણે એ જ શીખવાનું છે. ઓકે, તો ટાઈપ નંબર 2માં આપણે જોવાના છીએ સામેની બાજુ કઈ રીતે કાઢશું, પણ ક્યારે, કે જ્યારે પાસાની બે સ્થિતિ આપેલી હશે ત્યારે. બરાબર, એક સ્થિતિના ક્વેશ્ચન આપણે કરી ચૂક્યા છીએ, આજે આપણે બે સ્થિતિના કરશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે બે કરતા વધારે સ્થિતિ આપેલી હોય ત્યારે શું કરવાનું એ જોશું. બરાબર, અને ફોર્થ વિડીયોમાં, ડાઇસના ફોર્થ વિડીયોમાં આપણે ખુલ્લા પાસા ઓપન ડાઇસ વિશે જોવાના છીએ. તો ચલો આપણે આજનો વિડીયો શરૂઆત કરીએ. તો આજના વિડીયો આપણે છે જ્યારે પાસાની બે સ્થિતિ આપેલી હોય ત્યારે શું કરવાનું એના પર. ઓકે, તો આ કન્ડિશનમાં આપણે ટોટલ 3 રૂલ યાદ રાખશું, જે તમને હું 3 રૂલ આજે શીખવાડવાનો છું. તે 3-3 રૂલ છે, ધ્યાનથી જોજો. તો ચલો શરૂઆત કરીએ આપણે રૂલ નંબર 1 થી, હે ને. રૂલ નંબર 1 શું છે આપણો? તો એક વસ્તુ તો આપણે ક્લિયર થઈ ગઈ કે આપણે પાસાની કેટલી બે સ્થિતિ આપેલી હશે. હવે જો બંને સ્થિતિમાં એક બાજુ સમાન હોય ત્યારે આપણે રૂલ 1 નો યુઝ કરશું. બંને સ્થિતિમાં એક બાજુ સમાન હે, જ્યારે બંને સ્થિતિમાં એક બાજુ સમાન હશે ત્યારે આપણે રૂલ નંબર 1 નો ઉપયોગ કરશું. જો મેં તમને પાસો ડ્રો કરીને બતાવું તો તમને વધારે આઈડિયા આવશે. આપણો એક પાસો છે અને આપણો પાસા નંબર, સોરી, બંને સ્થિતિ છે. બરાબર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો આજે આપણે ડાઇસ ચેપ્ટરનો સેકન્ડ વિડીયો જોવાના છીએ. આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરી દીધો છે, જેમાં આપણે ડાઇસની એક સ્થિતિ આપેલી હોય ત્યારે કઈ રીતે ક્વેશ્ચન પૂછાતા હોય છે અને આપણે કઈ રીતે સોલ્વ કરવાના એ જોઈ ગયા. તો આજે આપણે ટાઈપ નંબર 2 જોવાના છીએ, જેમાં આપણે જ્યારે પાસાની બે સ્થિતિ આપેલી હોય ત્યારે શું કરવાનું, કઈ રીતે આપણે સામેની બાજુ ફાઇન કરી શકીએ તે શીખવાના છીએ. ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો જ્યારે પણ પાસાની બે સ્થિતિ આપેલી હશે ત્યારે આપણે ટોટલ 3 રૂલ યાદ રાખવાના છે. તો ક્વેશ્ચન કરતા પહેલા આપણે 3 રૂલ સમજીએ. બરાબર, શું કહેવા માંગે છે 3 રૂલ, ક્યારે કયા રૂલનો ઉપયોગ કરશું, હે ને. તો ચાલો આપણે રૂલ નંબર 1 થી શરૂઆત કરીએ. તો રૂલ નંબર 1 નો ઉપયોગ ક્યારે કરવાનો, પહેલા તો એ લખી દઉં તમને, હે ને. તો રૂલ નંબર 1 નો આપણે ઉપયોગ ક્યારે કરશું, એ આપણે એક વસ્તુ તો ક્લિયર છે કે પાસાની કેટલી બે સ્થિતિ આપેલી હશે. બરાબર, તો જો બંને સ્થિતિમાં એક બાજુ સમાન હશે ત્યારે આપણે રૂલ 1 નો ઉપયોગ કરશું. જો મેં તમને ડ્રો કરીને બતાવું બંને પાસા, બંને સ્થિતિ. બરાબર, આ આપણી છે સ્થિતિ નંબર 1 અને આ આપણી છે સ્થિતિ નંબર 2. બરાબર, અને જો મેં કયા શબ્દનો ઉપયોગ કરું છું, સ્થિતિનો. બરાબર, પોઝિશનનો, એનો મતલબ કે આ પાસો એક જ છે. બરાબર, ખાલી તમને અલગ અલગ એની સ્થિતિ બતાવેલી છે, બે પાસા નથી. ઓકે, એ તમે ક્લિયર રાખજો દિમાગમાં. હજુ આપણી આ બંને સ્થિતિ છે, એમાં એક નંબર લખી દઉં મેં, ચાલો 1, 3, 6, અહીંયા હું લખી દઉં 6, 5 અને 4. જો આ બંને પાસાની સ્થિતિ છે, આને હું સ્થિતિ નંબર 1 કહી દઉં, સ્થિતિ નંબર 1, અને આને હું કહી દઉં સ્થિતિ નંબર 2. ઓકે, તો જો હવે શું કરવાનું, હે ને. હવે બંને સ્થિતિમાં તમે એક વસ્તુ નોટ કરો, એક વસ્તુ તમે નોટ કરી શકો છો કે અહીંયા આપણે બંને સ્થિતિમાં કોઈ પણ એક બાજુ તમને સમાન જોવા મળશે. તો કઈ બાજુ સમાન છે? ત્યાં જો 6 છે તો અહીંયા પણ 6 છે, હે ને. મીન્સ જે બાજુ સમાન હોય તેને આ રીતે લખી લો, ઉપર નીચે લખી લો. 6 સમાન છે તો 6 લખી લીધા. બરાબર, 2 વાર 6 લખી લીધા ઉપર નીચે. હવે સ્થિતિ નંબર 1માં આવી જાઓ. શું કરવાનું છે? જે બાજુ સમાન છે ત્યાંથી આપણે ક્લોકવાઇઝ જવાનું છે. બરાબર, ઘડિયાળના કાંટાની દિશામાં. ઘડિયાળનો કાંટો કઈ રીતે ફરતો હોય? આ રીતે ઘડિયાળનો કાંટો ફરતો હોય. બરાબર, તો આ દિશામાં આપણે ફરવાનું છે. તો 6 થી એ દિશામાં જાઓ તો શું આવશે? 3 આવશે, અને 3 પછી શું આવશે? 1 આવશે. બરાબર, તો 6 પછી બાજુમાં એની બાજુમાં 3 લખી લઈશ અને એની જમણી બાજુમાં અહીંયા 1 લખી લઈશ. ઓકે, હવે સ્થિતિ નંબર 2માં આવી જાઓ. સેમ વસ્તુ કરશું, 6 થી ક્લોકવાઇઝ જશું તો 6 થી ક્લોકવાઇઝ જઈશ તો શું આવશે? 4 આવશે. તો હું 4 લખી લઈશ, અને પછી 4 થી પછી ક્લોકવાઇઝ જઈશ તો શું આવશે? 5 આવશે. તો અમે 5 લખી લઈશ. ઓકે, તો હવે જુઓ, અહીંયા આપણે થોડુંક એક સ્ટ્રક્ચર મળે છે. એ સ્ટ્રક્ચર શું કહેવા માંગે છે સમજો, હે ને. તો આપણે સામેની બાજુ કોઈ પણ ક્વેશ્ચન પૂછે એ વસ્તુ તો ક્લિયર છે. અહીંયા જેટલી પણ અહીંયા તમને ઉપર નીચે આ અંક મળે છે એ શું છે? આપણી ઈ છે આપણી સામેની બાજુ. બરાબર, એ આપણી શું છે? સામેની બાજુ. તો હું સામ સામેની બાજુ લખું, સામ સામેની બાજુ લખું છું અહીંયા, તો હું કઈ રીતે લખી શકીશ? તો 1 ની સામે શું આવશે? 5. 1 ની સામે 5 આવશે અને 5 ની સામે 1 આવશે. બરાબર, તેવી રીતે 3 ની સામે 4 અને 4 ની સામે 3 આવશે. તો 6 નું શું? 6 નું શું? તો તમે જોઈ શકો છો કે અહીંયા ટોટલ આપણા પાસામાં 6 બાજુ હોય. બરાબર, તો 6 બાજુ નથી આવેલી. બરાબર, ટોટલ આપણે 5 જ બાજુ દેખાતી હશે. તો 6ઠી બાજુ જે નથી દેખાતી એ કઈ છે? તો 1 આવી ગયો. તો 2 નથી દેખાતો. બરાબર, 3, 4, 5, 6, 6 છે, 2 નથી દેખાતો. તેનો મતલબ કે 6 અને 2 કેવા હશે? એકબીજાની સામસામે હશે. તો 2 અને 6 એ કેવી હશે? સામસામેની બાજુ હશે. એનો મતલબ કે આપણે કોઈ પણની સામસામેની બાજુ પૂછીએ તો આપણે આન્સર કરી શકીએ. ક્યારે? જ્યારે રૂલ નંબર 1 નો ઉપયોગ થતો હોય ત્યારે. ઓકે,
આઈ હોપ કે તમને રૂલ નંબર 1 છે ક્લિયર હશે. હવે આપણે જોઈએ રૂલ નંબર 2. તો રૂલ નંબર 2 શું છે પહેલા તો એ સમજીએ બરાબર. રૂલ નંબર 2, તો રૂલ નંબર 2 નો ઉપયોગ ક્યારે કરશું? રૂલ નંબર 1 નો ઉપયોગ ક્યારે કરવાનો હતો? કે જ્યારે બંને સ્થિતિમાં એક બાજુ સમાન હતી. રૂલ નંબર 2 નો ઉપયોગ ક્યારે કરશું? તો જ્યારે બંને સ્થિતિમાં બે બાજુ સમાન હશે. બે બાજુ સમાન બરાબર, એક બાજુ સમાન હોય તો એકનો ઉપયોગ કરો, બે બાજુ સમાન હોય તો રૂલ નંબર 2 નો ઉપયોગ કરો. જો અહીંયા હું બંને સ્થિતિ બનાવી દઉં, પહેલા તો આપણી સ્થિતિ નંબર 1 છે અને આપણી સ્થિતિ નંબર 2 છે, હે ને? તો વચ્ચે નંબર લખી દઉં છું, એક મિનિટ, 2, 5, 3, 6, 5 અને 2. તો આપણી બંને સ્થિતિ છે, ચાલો જોઈએ આપણે શું કરવાનું બરાબર. આપણી સ્થિતિ નંબર 1 છે અને આપણી સ્થિતિ નંબર 2 છે. તો જો મેં શું કીધું હતું, રૂલ નંબર 2 નો ક્યારે ઉપયોગ કરશું? કે જ્યારે બંને સ્થિતિમાં બે બાજુ સમાન હોય. તો અહીંયા જુઓ તમે, બે બાજુ સમાન હશે. અહીંયા 5 છે ને અહીંયા 2 છે બરાબર, 5 અને 2 અહીંયા પણ છે અને 5 અને 2 અહીંયા પણ છે બરાબર. એનો મતલબ કે બે બાજુ સમાન છે. તો જ્યારે પણ આવું થતું હોય ત્યારે આપણે રૂલ નંબર 2 નો ઉપયોગ કરશું. રૂલ નંબર 2 શું કહેવા માંગે છે? તો જો જે સમાન ન હોય તેવી બાજુ, હે ને, સમાન ન હોય તેવી બાજુ અહીંયા કઈ છે? 3 છે અને અહીંયા કઈ છે? 6 છે. તો જે સમાન ન હોય તેવી બાજુ એકબીજાની સામસામે હશે. એનો મતલબ કે 3 અને 6 છે એકબીજાની સામસામે આવશે. ઓકે, 3 અને 6 છે એકબીજાની સામસામે આવશે. હવે જો તો સાહેબ બાકીની બાજુનું શું? 5 ની સામે શું આવશે? હે ને, 5 અને 2 ની સામે શું આવશે? તો 5 અને 2 ની સામે શું આવશે? જે અંક નથી આપણે દેખાતા, એ તો આપણે કયો અંક નથી દેખાતો? 4 નથી દેખાતો અને બીજો કયો નથી દેખાતો? 1 નથી દેખાતો બરાબર. તો 5 ની સામે 4 અને 1 બંને આવી શકે, 2 ની સામે 4 અને 1 બંને આવી શકે બરાબર. મીન્સ કે આપણે સાચો આન્સર મળે નહીં, આપણે પોસિબલ આન્સર મળે. ઓકે, તો જ્યારે પણ આવું થતું હોય ત્યારે આપણે ઓપ્શન પર ડિપેન્ડ કરશું કે આપણે કયો ઓપ્શન ટીક કરો. ઓકે, તો આ આપણો હતો રૂલ નંબર 2, બહુ ઇઝી હતો બરાબર. હવે આપણે જોઈએ રૂલ નંબર 3. રૂલ નંબર 3 એનાથી પણ ઇઝી છે. જો શું છે રૂલ નંબર 3? રૂલ નંબર 1 શું હતો? એક બાજુ સમાન હોય. રૂલ નંબર 2 શું હતો? બે બાજુ સમાન હોય. અને રૂલ નંબર 3 છે, 3 બાજુ સમાન નહીં, 3 બાજુ સમાન નહીં, 3 બાજુ અસમાન હોય. એનો મતલબ કે કોઈ પણ બાજુ સમાન ન હોય, કોઈ પણ બાજુ સમાન ન હોય, હે ને? મીન્સ આપણે બે પાસા આપેલા છે, આપણે કોઈ પણ બાજુ સમાન નથી. જો તમને ન સમજ પડે તો એક પાસો ડ્રો કરીને બતાવું તમને, તો તમને વધારે આઈડિયા આવશે. 1, 2, 3, 4, 5, 6. તો જો તમે આ પાસો તમે જોઈ શકો છો, જેમાં આપણી કોઈ પણ બાજુ છે સમાન નથી થતી બરાબર. અહીંયા 1, 2, 3 છે આ પાસામાં અને આ પાસામાં 4, 5, 6 છે. એનો મતલબ કે કોઈ પણ બાજુ છે એ સમાન નથી. તો આવી કન્ડિશનમાં શું કરવાનું? તો જો જ્યારે પણ આવું થતું હોય ત્યારે આપણે ટાઈપ નંબર 1 યાદ કરશું બરાબર. ટાઈપ નંબર વનમાં આપણે પાસાના ટાઈપ જોયા હતા બરાબર. પાસાના બે ટાઈપ હતા, સ્ટાન્ડર્ડ હતો અને બીજો હતો નોન સ્ટાન્ડર્ડ બરાબર. સ્ટાન્ડર્ડ અને નોન સ્ટાન્ડર્ડ, તો બસ આપણે એ જ વસ્તુ કરશું બરાબર. અહીંયા આપણે જોશું કે પાસો કેવો છે, સ્ટાન્ડર્ડ છે કે નોન સ્ટાન્ડર્ડ બરાબર. અને જો પાસો સ્ટાન્ડર્ડ હોય તો આપણે સામસામેની બાજુઓ બધી મળી જાય. 1, 2, 3, 4, 5, 6 અમે તમને આ રીતે યાદ પણ રાખવાનું કીધું હતું બરાબર. તો અહીંયા જો અહીંયા પાસો સ્ટાન્ડર્ડ જ હશે, એમ કે સ્ટાન્ડર્ડ છે એ ખબર ક્યારે પડે? તો સમસાત ના થવો જોઈએ. તો જોઈ લઈએ સમસાત થાય છે 2 ને 1, 3, 3 ને 1, 4, 3 ને 2, 5. અહીંયા જો 6 ને 4, 10, 5 ને 6, 11 અને 5 ને 4, 9. મીન્સ કશે પણ સમ છે એ 7 થતો નથી. અને બંને પાસાની સ્થિતિ જોવાની છે બરાબર, બંને સ્ટાન્ડર્ડ થવી જોઈએ. જો એક સ્ટાન્ડર્ડ થશે તો આપણે નોન સ્ટાન્ડર્ડ તરીકે લેશું અને એના આધારે આપણે ઓપ્શન ટીક કરશું બરાબર. અને જો બંને સ્થિતિ સ્ટાન્ડર્ડ હશે તો આપણી સામસામેની બાજુ આ જશે અને આપણે એના આધારે જ ઓપ્શન ટીક કરશું. ઓકે, તો આ હતા આપણા 3-3 રૂલ. તો આઈ હોપ કે તમને 3-3 રૂલ છે એ ક્લિયર હશે. તો ચાલો એના પ્રકારના હવે આપણે ક્વેશ્ચન કરીએ બરાબર, કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે આની પરથી. તો ક્વેશ્ચન નંબર 1 તમે જોઈ શકો છો, આપણી પાસે પાસાની બે સ્થિતિ આપેલી છે અને આપણે કીધું છે કે હવે 2 ની સામે કયો અંક આવશે. તો પહેલા તો જોઈએ 1, 2, 3 કયો રૂલ અપ્લાય થશે. તો અહીંયા છે 1, 5, 3, અહીંયા છે 3, 2, 5. તો આપણો રૂલ નંબર 2 અપ્લાય થશે. કેમ કે અહીંયા કોમન શું છે? અહીંયા છે 5 અને 3, અહીંયા પણ છે 5 અને 3. તો રૂલ નંબર 2 શું કહેતો હતો? કે સમાન ન હોય તો એ બાજુ એકબીજાની સામસામે હોય. એકની સામે શું હશે? એકની સામે 2 હશે. પણ આપણે જોઈએ પૂછ્યું છે શું આપણે બરાબર. તો આપણે 2 ની સામેનો અંક જ પૂછેલો છે. તો 2 ની સામે શું આવશે? 1. માટે મારો આન્સર આવશે ઓપ્શન નંબર ડી બરાબર. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. જો આપણે 3-3 રૂલ ખ્યાલ હશે તો આપણે બહુ સ્પીડમાં આ ક્વેશ્ચન કરી શકશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો શું છે? કે 6 ની સામે કયો અંક આવશે. તો આપણે જોઈએ પહેલા તો કયો રૂલ અપ્લાય થાય છે. અહીંયા છે 3, 2, 5, અહીંયા છે 5, 4, 6. મીન્સ એક જ બાજુ કોમન છે, 5 અને 5. તો જે બાજુ કોમન હશે એને ઉપર નીચે લખી દઈશ, 5 અને 5 બરાબર. પછી શું કરવાનું છે? ક્લોકવાઇઝ આવવાનું છે. તો 5 પછી ક્લોકવાઇઝ 2 આવશે અને 2 પછી ક્લોકવાઇઝ 3 આવશે. અહીંયા હું લખીશ 5, 2 અને 3. સેમ વસ્તુ અહીંયા કરીશ, 5 પછી ક્લોકવાઇઝ 6 આવશે અને 6 પછી ક્લોકવાઇઝ 4 આવશે. તો અહીંયા હું લખીશ 5, 4 અને 6. ઓકે, તો આ મારી સામસામેની બાજુ મળશે. 5 ની સામે શું આવશે? તો જે બાજુ દેખાતી નથી એ.
તો એક નથી દેખાતો મને કશે, તો એક છે એ પાંચ ની સામે હશે. હવે આપણે જોઈએ પૂછ્યું છે શું, આપણે આપણે પૂછ્યું છે છ ની સામે કયો અંક આવશે, તો છ ની સામે કયો આવશે, છ ની સામે આવશે ત્રણ. બરાબર, છ ની સામે કયો આવશે, છ ની સામે આવશે ત્રણ. એને તમારો આન્સર શું આવશે, ઓપ્શન નંબર એ, ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર, ત્રણ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે, આપણે પૂછેલું છે કે એક ની સામે કયો અંક આવશે. તો ફરીથી આપણે જોઈએ કે કયો રૂલ અપ્લાય થશે. તો અહીંયા છે બે ત્રણ પાંચ, અહીંયા છે બે પાંચ ચાર, મીન્સ કે બે પાંચ કોમન છે બંને જગ્યાએ, હે ને. તો કયો રૂલ અપ્લાય થશે, રૂલ નંબર બે, હે ને. તો રૂલ નંબર બે થી આપણે શું મળે કે સમાન ન હોય તેવી બાજુ એકબીજાની સામ સામે આવશે. તો ત્રણ ની સામે શું આવશે, ચાર. પણ આપણે પૂછેલું શું છે, આપણે પૂછેલું છે એક ની સામે. બરાબર, તો એક ની સામે આપણે થોડુંક વિચારવું પડે. તો અહીંયા જોઈએ આપણે બે અને પાંચ, હે ને, બે બે ની સામે કયા કયા આવી શકે, બે ની સામે કયા અંક આવી શકે. તો જે દેખાતા નથી એ કયા નથી દેખાતા, ત્રણ ચાર પાંચ દેખાય છે. બરાબર, ત્રણ ચાર પાંચ દેખાય છે, તો એક નથી દેખાતો મને અને બીજો છ નથી દેખાતો. બરાબર, એક અને છ નથી દેખાતો, યસ, ચાલો એક અને છ નથી દેખાતો. તેવી રીતે પાંચ ની સામે પણ કયા આવી શકે, પાંચ ની સામે પણ એક અને છ જ આવી શકે. બરાબર, પણ આપણે પૂછ્યું છે શું, એ જુઓ આપણે પૂછ્યું છે એક ની સામે, હે ને. તો એક ની સામે શું આવી શકે, એક ની સામે બે પણ આવી શકે છે જો, અને પાંચ પણ આવી શકે છે. બરાબર, તો એક ની સામે બે અથવા પાંચ કોઈ પણ આવી શકે. હવે આપણે ઓપ્શન જોઈએ, ઓપ્શન નંબર એમાં છે બે ના આવે, ઓપ્શન નંબર બી છે ખાલી ખાલી પાંચ ના આવે. બરાબર, ઓપ્શન નંબર છે સી, એ અથવા બી. તો એ અથવા બી, યસ, બે અથવા પાંચ આવી શકે. બરાબર, બંને માંથી કોઈ એક. તો મારો આન્સર આવશે ઓપ્શન નંબર સી. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. તો આવી કન્ડિશનમાં આપણે ઓપ્શન પર ડિપેન્ડ કરશું કે આપણે શું ટીક કરવું છે. બરાબર, આપણે રૂલ ટુ નો જ ક્વેશ્ચન હતો, પણ થોડાક ઓપ્શન આપણે જોવા પડશે. ચલો ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. તો ક્વેશ્ચન નંબર ફોર્થ તમારી સામે છે, આપણે પૂછ્યું છે ચાર ની સામે કયો અંક આવશે. કયો રૂલ અપ્લાય થાય છે જુઓ, અહીંયા એક ત્રણ છ અને અહીંયા છે બે પાંચ ચાર. તો શું કોમન છે, કોમન છે એક. બરાબર, એક કોમન છે માટે હું ઉપર નીચે લખી દઈશ, હે ને. હવે ક્લોકવાઇઝ આવે તો એક પછી ત્રણ અને ત્રણ પછી છ, હું લખી દઈશ એક ત્રણ અને છ. અહીંયા સેમ વસ્તુ કરીશ, એક પછી પાંચ અને પાંચ પછી બે. તો એક પાંચ અને બે. કયો અંક નથી દેખાતો મને, એક છે બે છે ત્રણ છે ચાર નથી દેખાતા. બરાબર, તો આપણે સામસામેની બાજુ મળશે એક ચાર ત્રણ પાંચ અને છ બે. આપણે પૂછેલું શું છે, ચાર ની સામે કયો અંક આવશે, તો ચાર ની સામે કયો અંક આવશે એક. બરાબર, પણ આવા આપણે આ પણ વસ્તુ કરવાની જરૂર નથી. બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે પૂછેલું છે ચાર ની સામે, તો તમે જો અહીંયા આપણે કાંઈ કોઈ પણ જગ્યાએ ચાર દેખાય છે, અહીંયા છે એક ત્રણ છ પાંચ બે એક. બરાબર, કોઈ પણ જગ્યાએ ચાર નથી દેખાતો. તો જ્યારે પણ આવું થાય કે જ્યારે આપણે કોઈ પણ સામેની બાજુ પૂછેલી હોય અને એ અંક છે આપણે પાસાની કોઈ સ્થિતિમાં દેખાતો જ ના હોય, ત્યારે જે અંક બંને સ્થિતિમાં કોમન હોય એ જ આપણો આન્સર હશે. બરાબર, બંને સ્થિતિમાં કોમન શું હતું, એક, તો આપણો આન્સર આવશે એક. બરાબર, તો તમે આ રીતે પણ ક્વેશ્ચન છે જલ્દી ટીક કરી શકો છો. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો છ ની સામે કયો અંક આવશે. બરાબર, આપણે છ ની સામેનો અંક પૂછેલો છે, તો જોઈ લઈએ. બરાબર, કયો રૂલ અપ્લાય થાય છે, વન ટુ થ્રી. તો અહીંયા છે ત્રણ પાંચ અને છ, અહીંયા છે એક ચાર અને બે. તો કોઈ વસ્તુ કોમન નથી. બરાબર, એનો મતલબ કે રૂલ નંબર ત્રણ અપ્લાય થાય છે. રૂલ નંબર ત્રણ શું કહેતો હતો કે આપણે જોશું કે પાસો કેવો છે, સ્ટાન્ડર્ડ છે કે નોન સ્ટાન્ડર્ડ છે. બરાબર, તો ચાલો આપણે જોઈ લઈએ. પાંચ ને છ અગિયાર, પાંચ ને ત્રણ આઠ, છ ને ત્રણ નવ. બરાબર, આ સ્થિતિમાંથી તો નથી લાગતું કે પાસો નોન સ્ટાન્ડર્ડ છે. બરાબર, આ સ્થિતિ તો એકદમ કે છે કે ભાઈ પાસો સ્ટાન્ડર્ડ જ હશે. પણ આપણે બંને સ્થિતિ જોવી પડશે, તો આપણે આ સ્થિતિ પણ જોઈ લઈએ. ચાલો ચાર ને બે છ, ચાર ને એક પાંચ, બે ને એક ત્રણ. ચાલો, વેરી ગુડ, બંને સ્થિતિ છે કેવી છે, સ્ટાન્ડર્ડ છે. એ માટે પાસો કેવો હશે, સ્ટાન્ડર્ડ હશે. સ્ટાન્ડર્ડ પાસામાં સામસામેની બાજુ તમને ખબર છે કે એક બે ત્રણ ચાર પાંચ છ. બરાબર, આપણી સામસામેની બાજુ છે એક છ બે પાંચ ત્રણ ચાર. તો આપણે પૂછેલું છે કે ભાઈ છ ની સામે કયો અંક આવશે, તો છ ની સામે કયો આવે, એક આવે. બરાબર, તો આનાથી બહારનો ક્વેશ્ચન છે એ કોઈ દિવસ આવી ના શકે એક્ઝામમાં. જો તમે પાસામાં આટલું તમારું ક્લિયર હશે તો તમે કોઈ પણ ક્વેશ્ચન છે એ કરી શકશો. હવે આપણે બે વિડીયો બચેલા છે પાસામાં, જ્યારે બે અથવા બે કરતા વધારે સ્થિતિ આપેલી હોય ત્યારે, અને એક આપણો બચેલો છે ઓપન ડાઇસનો, તો એ આપણે આવનારા દિવસોમાં ફટાફટ કરી દેશું. તો થેન્ક યુ વિડીયો જોવા માટે, અને જલ્દી જ મળશું નેક્સ્ટ વિડીયોમાં.